બાપ ઠાકર પરિવારના આંગણે જેનો સંકલ્પ છે, જેની માનતા છે, અહીંયા પરિપૂર્ણ થાય છે. ઠાકર પરિવારના આંગણે ઈ રામદેવ ચરિત્ર અમારું જૈન કણક નેદાધારી રામામળ તોરણિયા બાપાનું જીવન ચરિત્ર અહીં ભજવ્યું. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર રામદેવજી મારે મહારાજે અહીંયા વાંજ્ય મેણા ભાંગવા માટે અવતાર ધારણ કર્યો છે. રામદેવ ચરિત્ર ની અંદર ખાસ બે વસ્તુ, એક વાંજ્ય મેણા ભાંગવા અને બાર ભૂમિનો હરવા માટે રામદેવજી મહારાજે અવતાર ધારણ કર્યો છે. તો બાપાએ જન્મ ધારણ કર્યો છે, હવે બાર ભૂમિનો હરવા માટે રામદેવજી મહારાજ ભૈરવા નામના રાક્ષસ ને મારવા જઈ રહ્યા છે. બાપ રામા મંડળ ચાલુ છે, થોડી વાર બધા શાંતિથી બેજો. ભૈરવા દાદા નો પરચો પૂરા કર્યા પછી રામા મંડળ ને આપણે અહીંયા વિરામ આપશું. બધા શાંતિથી બેજો, રામા મંડળ ચાલુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સગન બોલાવે મગન આવજે હોવે રામારા, સગન બોલાવે મગન આવજે હોવે રામારા, આવજે રે દીનારણ મેલ હો વિરાજમાના, આવજે રે દીનારણ મેલ. તારે કેમ થયું? જો ખાસ તારું કઈ કામ નથી. નહી હું એને બોલાવ્યો. હા, બે ભાઈ કીધું કઈક રમી. હું રમવું છે? તું ક્યાંય રમી? ગેડી દડે રમી. Yeah.
બોલો. અરે ગોળભાઈ, તમે મને ભાઈ કઈ ના મજમાં છો? ગોળભાઈ અમે બને ભાઈ ગેડી દડે રમીએ છીએ. અરે ગોળભાઈ, તમે મને ભાઈ ગેડી દડે રમતા હોય તો અમારે પણ ગેડી દડે રમવું છે. ગોળભાઈ ભાઈ રમાડવા છે? એવું નો કરે, બે કરતા ચાર ભલા પૂછવા તો દે. ક્યાંથી આવે છે? તમારે ગેડી દડે રમવું છે? હા ગોળભાઈ, પણ પેલા તમારી ઓળખાણ આપો. તમારું નામ શું છે? તમારું ગામ કયું છે? તમારા માતા પિતાનું નામ શું છે? પછી રમાડીએ ને. કઈ રેડા ખેતર માં એમને તો ન રમાડાય. અરે ગોળભાઈ, તમે જે રાજ માર્યો છો એ મારા પિતા અજમલજી, મારી માતાનું નામ મિનળદે, મારા મોટા ભાઈ વિરમદેવ અને મારું નામ રામદેવ છે. ગોળભાઈ ભાઈ તો રાજ ના કુંવર છે, રમાડવો પડે ને રાજ માંથી મોટો ઠપકો આવે. જો તમારે ગેડી દડે રમવું જ હોય તો મારી ચાર શરત મંજૂર કરવી પડશે. કઈ વાંધો નહીં ગોળભાઈ, તમે કઈ ચાર શરત મને મંજૂર છે. સોના દડો રૂપા ગેડીયો. હા ગોળભાઈ, સોનાનો દડો અને રૂપાનો ગેડીયો મને મંજૂર છે. ગોળભાઈ ત્રીજી શરત મારી છે, તમારા ભાઈ વિરમદે છે. એક ભાઈ મારામાં, એક ભાઈ તમારામાં. કઈ વાંધો નહીં ગોળભાઈ, એક ભાઈ તમારામાં અને ભાઈ અમારામાં, એ શરત પણ મને મંજૂર છે. ગોળભાઈ સોથી શરત મારી એવી છે કે બાજુમાં ભેરબા ભૂમિ છે, દડો આપણે શહેર માંથી ગમે ને કીધે જાય તમારે લેવા જવો પડશે. કઈ વાંધો નહીં ગોળભાઈ, દડો જે નાથ જશે એ દડો લઈ આવી દેશે. ગોળભાઈ અમારા હાથે કોઈથી જાય જ નહીં, અને જાય તો બાળના બાપુ હાવ ક્યારીમાં બેઠા, બહુ મગજના ત્યાજ છે. એટલે ન્યા મેં દડો ન લેવો છે. જો તમારે હાથે દડો જાય કે અમારે હાથે જાય, પણ તમારે લેવો જવો પડે તો રમાડવાનું થાય. કઈ વાંધો નહીં ગોળભાઈ, દડો હું લેવું દઈશ. કારણ કે મઢી બહુ મોટી બનાવી શેટી હાવ, એમ નાય એમ તમ કેમ લઈ આવી દઈ, લઈને ભાગી ગયા હોય તો અમારે શું કરવાનું? તમે વસન આપો, અમે તો વસન ને માનવા વાળા. અરે ગોળભાઈ, રઘુકુલ રીતલી આઈ પ્રાણ જાય પણ રામને બોલ્યા વચન નો જાય. ગોળભાઈ દડો હું લઈ દઈશ. હાલો રમીએ બીજું. હાથમાં